દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડાના કારણે આગની દુર્ઘટના વધુ બનતી હોય છે. દુર્ઘટના સમયે તુરંત આગ પર કાબુ મેળવી શકાય અને નજીકના ફાયર સ્ટેશનનો સંપર્ક થઈ શકે તે માટે આ વર્ષે પણ હંગામી ધોરણે 5 સ્થળે હંગામી ફાયર સ્ટેશન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી દિવાળીના તહેવાર દરમિયાન જે વિસ્તારમાં ફાયર સ્ટેશન દૂર થાય છે તેવા 5 વિસ્તારમાં હંગામી ફાયર સ્ટેશન શરૂ કરવામાં આવશે. આ વર્ષે સંત કબીર રોડ, પરાબજાર, યુનિવર્સિટી રોડ, પંચાયત ચોક, ફૂલછાપ ચોક અને નાના મવા સર્કલ ખાતે હંગામી ફાયર સ્ટેશન શરૂ કરવામાં આવશે. 5 ફાયર સ્ટેશન ઉપર જરૂરી ફાયર ઓફિસર તેમજ પૂરતો સ્ટાફ અને ફાયર સેફટીના સાધનો સહિતની ગાડીઓ તૈનાત રહેશે. આગની દુર્ઘટના સમયે કોઈપણ શહેરીજન ફાયર વિભાગને ફોન કરી તુરંત રાહત બચાવ કામગીરીનો લાભ પ્રાપ્ત કરી શકશે. તંત્રએ વધુમાં જણાવેલ કે મહાનગરપાલિકાએ મંજૂરી આપેલ હોય તે પ્રકારના ફટાકડાના સ્ટોલ પર નિયમ મુજબના ફાયર સેફટીના સાધનો રાખવામાં આવશે. છતાં દુર્ઘટના સર્જાય અને ઓછા સમયમાં ફાયર વિભાગની ટીમ દુર્ઘટના સ્થળે પહોંચી શકે તે માટે 5 હંગામી ફાયર સ્ટેશન શરૂ કરવામાં આવશે અને વિસ્તારોમાં જરૂરિયાત હશે અને લોકોની માંગણી હશે તો વધારાની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે. ત્યારે અત્યાર સુધીમાં ફટાકડાના સ્ટોલ માટે 98 અરજીઓ અસવી છે. મંજૂરી પણ આપવામાં આવી છે. પંડાલ ફાયર માટે હંગામી લાયસન્સ આપવામાં આવશે. દિવાળીના તહેવાર અન્વયે દર વર્ષની જેમ શહેરમાં આપણે કાળી ચૌદશ એટલે બે દિવસ શહેરમાં જે ગીચ વિસ્તારમાં પરાબજાર, પંચાયત ચોક, નાના મવા, સંત કબીર રોડ એવી 5 જગ્યાએ આપણે ફાયર ટેન્ડર એટલે ફાયર ચોકી ઊભી કરીશું, જેમાં ફાયરનો સ્ટાફ, ડ્રાઈવર, વ્હીકલ જે બધા સ્ટેન્ડ બાય રહેશે, તે સિવાય તમામ ફાયરનો સ્ટાફ 2 દિવસ સ્ટેન્ડ બાય રહેશે. એ સિવાય અત્યારે જે ફટાકડાની ને જે સ્ટોલ કરે છે તેનું બી ચેકિંગ હાથ ધરેલ છે. અત્યારે 98 જેટલી અરજીઓ આવેલ છે જે હંગામી ફટાકડાના જે સ્ટોલ કરે છે તેમાં આગળ એક્સપ્લોઝિવના ત્યાંથી પહેલાં પહોંચ ફટાકડામાં સ્ટોલની માટેના પૈસા ભરવામાં આવે છે. ત્યારબાદ જો એને પંડાલ કર્યું હોય તો અમારા એસ્ટેટ ડિપાર્ટમેન્ટમાં પંડાલની પરવાનગી હોય ત્યારબાદ અમારે ત્યાં આવે છે અને ત્યાં અમારા સ્ટાફ દ્વારા જે તે એરિયાના સ્ટેશન ઓફિસર તે સ્થળ મુલાકાત લઈ ને ફાયરના સાધનોનું ચેકિંગ કરીને પછી તેને એનો સ્કેપ મળશે. ના, આમાં દિવાળીના તહેવારમાં કોઈ પણ કર્મચારી રજા ઉપર હોતો નથી ને આપવામાં આવતી પણ નથી. કોઈ એની ઇમરજન્સી, કોઈ બીમાર, એના વાત અલગ છે, પણ કોઈ પણ કર્મચારી રજા ઉપર હોતો નથી. 2 દિવસ સતત સ્ટેન્ડ બાય જ આપણા સ્ટેશન ઉપર જ હાજર રહેવાનું, એવું નહીં કે ઘરે હાજર, સ્ટેશન ઉપર જ હાજર રહેવાનું હોય છે.